આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 વિકાસ કાર્યો હતા, જેની કિંમત 5,40,00,000 જેવી થાય છે. તે 14 કાર્યોને એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે. આમાં મુખ્યત્વે જે ટીપી સ્કીમ 11, 20, 21 અને 23, એના જે રોડો જે ટીપી સ્કીમ મંજૂર થયા બાદ એ રોડ ખોલવાના થતા હતા, તે મેટલ રોડ બનાવી અને રોડ રસ્તા ખુલ્લા કરવાની કમિશનરશ્રીની આવેલ દરખાસ્તને બહાલી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જુદા જુદા દરેક ડિપાર્ટમેન્ટના રોડ રસ્તાના દરેક કામોને બહાલી આપવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગર શહેરમાં પડેલ વધારે વરસાદના હિસાબે જે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, તે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા આગામી તહેવારો પહેલાં રસ્તાઓ બધા મૂળ સ્થિતિમાં આવી જાય તેવી સૂચના સ્ટેન્ડિંગ કમિટીમાં અમારા દ્વારા કમિશનરશ્રીને આપવામાં આવેલ છે. આવી રજૂઆત મને કંઈ મળેલ નથી. તેમના દ્વારા કોઈ આવી રજૂઆત ફોર સબૂત સાથે જો મળે તો ચોક્કસ અમે એનો જવાબ આપશું. દરેક શાખાની બહાર જે એન્ટી કરપ્શનનો કાયદો છે તેના મુજબ એની ફોન નંબર, એન્ટી કરપ્શન ઓફિસનું સરનામું, તે બધું દર્શાવવામાં આવેલ હોય છે. તો આવું કંઈ થતું હોય તો તેમને એન્ટી કરપ્શનને ડિપાર્ટમેન્ટની સાથે જાણ કરવી જોઈએ. અહીંયા ધરણા કરવાથી કોઈ આનો ઉકેલ ના આવે, એટલે આ માત્ર વિરોધ પક્ષ છે એ આક્ષેપ કરતા હોય તેવું લાગે છે.